ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. મહા વાવાઝોડાને લઈને કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી હતી, પરંતુ આજથી યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. તો મગફળીની આવકને લઈને આજે યાર્ડ ડિરેક્ટરોની બેઠક મળશે અને રવિવારથી મગફળીની આવક રાબેતા મુજબ શરૂ થાય તેવી સંભાવના છે. મહા વાવાઝોડાને લઈને અહીંયા આવક બંધ કરવામાં આવી હતી, હવે કપાસની આવક શરૂ થઈ ગઈ છે અને મગફળીની આવકને લઈને નિર્ણય કરવાનો બાકી છે. કારણ કે સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં મગફળી થાય છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની વેચવા માટે ખેડૂતો આવે છે. મગફળી ત્યાં પડી રહે અને પલળી જાય તેટલા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખરીદી બંધ કરવામાં આવી હતી. હવે આજે એક બેઠક મળશે અને તેમાં આ નિર્ણય લેવામાં આવશે. ડિરેક્ટરોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે. રવિવારથી મગફળીની આવક રાબેતા મુજબ શરૂ થાય તેવી સંભાવના છે. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, કપાસની જે આવક છે તે શરૂ થઈ ચૂકી છે બેડી માર્કેટ યાર્ડમાં, મગફળીને લઈને નિર્ણય લેવાનો બાકી છે. ખેડૂતો માટે આ કેટલા રાહતના સમાચાર અને શું ફેર પડશે હવે? જી પરાક્રમ, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ. કપાસનો જે પાલ છે એટલે કે વાહનો જે છે તેની આવક અત્યારે યાર્ડના સત્તાધીશો છે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી કપાસની આવક શરૂ કરવામાં આવી છે. મગફળી જે છે તે ઉતારવા દેવામાં હજી નથી આવતી, કેમ કે વાતાવરણમાં હજી પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે. વરસાદની બીક પણ છે. ત્યારે સીધા જ આપણે વેપારી સાથે વાત કરીશું. વેપારી અગ્રણી રમેશભાઈ રૂપાપરા આપણી સાથે છે. રમેશભાઈ, અત્યારે જે છે કપાસની આવક શરૂ થઈ છે, શું કહેશો? કપાસ અત્યારે 3-4 દિવસ મહા વાવાઝોડાને અનુસંધાને અમારે યાર્ડમાં ખેડૂતનો માલ બગડે નહીં એટલે આવક બંધ કરી હતી. આજથી ચાલુ કરી છે અને નીચે ઉતારવા નથી એટલા માટે નથી દેતા કે ઊભા વાહનમાં હરાજી થાય અને જોખાઈ જાય. અને આજે લગભગ 300 વાહનની આવક છે એટલે 28,000-30,000 મણની આવક છે આજે. અને ભાવ કપાસના ક્વોલિટી વેરિએશન વરસાદને કારણે બહુ આવ્યું છે આજે. એટલે હવાવાળા કપાસ છે 800-850માં જાય છે અને બાકી ઊંચામાં સારી ક્વોલિટીના કપાસ જે નથી પડેલા અને જેમાં હવા નથી એ 1,040 સુધી જાય છે, 1,040-1,050 સુધી જાય છે. ચોક્કસ નીચે અત્યારે ઉતારવા દેવામાં નથી આવતા, સીધા વાહનોમાં જ હરાજી કરવામાં આવે છે. વાહનમાં હરાજી કરવામાં આવે છે એનું કારણ કે નીચે આવે અને હજી તો વાતાવરણનું કાંઈ વરસાદની થોડીક 1-2 દિવસ શક્યતા હોય તો ખેડૂતનો માલ પડે નહીં એટલે ઊભા વાહનમાં તાત્કાલિક નિકાલ થઈ જાય, તોલ થઈ જાય અને ગાડી ભરાઈ જાય એટલા માટે ઊભા વાહન રાખવામાં. ઉત્પાદન છે આ વખતે ક્વોલિટીમાં પણ થોડો વરસાદને કારણે ફેર પડ્યો છે. હું લગભગ મારે પોતાની ખેતી છે અને અહીંયા પેઢી છે, હું દર રવિવારે ગામડે અભ્યાસ કરું છું. ક્વોલિટી વેરિએશન આવશે અને ઉત્પાદનમાં પણ વેરિએશન આવશે. જે સરકારી આંકડા આવે છે એ મુજબ મારા ખ્યાલથી 40% ઘટાડો આવશે ઉત્પાદનમાં. ચોક્કસ અહીંયા ખેડૂત આપણી સાથે છે. જે વરસાદના કારણે ભાવમાં કોઈ ઘટાડો થયો છે? ભાવમાં જાજો ઘટાડો થયો છે. અત્યારે ભાવ હોય છે 1,100-1,200 રૂપિયાના ભાવ હોય છે, એની જગ્યાએ 800 રૂપિયા જ ભાવ આવે છે. 750-800 જ આવે છે. વરસાદમાં સારા કપાસના કેટલા ભાવ? સારામાં સારા કપાસ 950-75 ભાવ થાય છે. બાકી ખેડૂતને પોસાતું નથી કોઈ વસ્તુ, પણ મજબૂરીમાં વેચવો પડે છે. ચોક્કસ અત્યારે અહીંયા હરાજી થઈ રહી છે, આજે શરૂ થઈ છે, શું કહેશો? આજે હરાજી શરૂ થઈને પહેલો દિવસ છે, પણ હજી જેવો જોયો એવો ભાવ ખેડૂતને મળી રહ્યા નથી. પણ નો છૂટકી ખેડૂતને વેચવા પડે છે, બને એટલું વહેલા વેચાણ થાય અને જલ્દી સુધારો અને ઉતારવાની સુવિધા વ્યવસ્થિત કરાવે એવી વિનંતી છે. તમારો કયો વિસ્તારમાંથી તમે આવો છો? આ કપાસનું ઉત્પાદન કેવું છે? કપાસનું વાવેતર સારું હતું, પણ આ વરસાદના હિસાબે બધું વાવેતર ફેલ થયા છે અને વીઘે 10-8 મણનો ઉતારો આવે એવું છે કપાસમાં. ભાવ કેટલા ઘટ્યા વરસાદના કારણે? વરસાદના કારણે ભાવ 250-300 રૂપિયાનો અત્યારે હાલમાં ઘટાડો બતાવી રહ્યા છે. હજી આગળ જતા શું થાય કોને ખબર. ચોક્કસ અત્યારે જે મગફળીની આવક હજી નથી થઈ, કપાસની આવક, મગફળીની આવક ક્યારથી શરૂ કરવામાં આવશે? મગફળીની આવક આજે સાંજે અથવા રવિવારે સવારનું કહે છે માર્કેટ યાર્ડ વાળા. હવે કારણ કે ખુલ્લું વાતાવરણ થઈ ગયું એટલે ઉતારી દેવામાં આવશે. સમજી ગયા. અત્યારે હું કે ખેડૂતને સરકાર લેતી નથી એટલે પૈસાની જરૂરત છે અને ખેડૂતને બધો માલ વેચવો જ છે અને પૂરા એને પૈસા મળવાના નથી એમ, કારણ કે વરસાદના હિસાબે માલ બધો ડેમેજ થઈ ગયો એટલે બધો 600-700 રૂપિયા વેચાય છે એમ. તો ખરેખર એ મગફળી સરકારને લેવી જોઈએ એમ. અત્યારે તો ખેડૂતને તો જ 1,000 રૂપિયા મળે ને, 600-700માં જો એ મગફળી વેચાઈ જાય અને પછી 1,000 રૂપિયાથી સાડી મગફળી 9,000 રૂપિયા આવવાના છે એમ. તો ખરેખર 15 તારીખની બદલે કાલથી ને સરકારને ચાલુ કરી દેવું જોઈએ 1,000 રૂપિયા વાળું ટેકાના ભાવે એમ. અહીંયા ક્યારે ઉતારવા દેવામાં આવશે?
અહીંયા આજ સાંજે અથવા રવિવારે સવારમાં ઉતારવા દેવામાં આવશે. સમજી ગયા? ચોક્કસ. અહીંયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકો શરૂ થઈ ગઈ છે, પરંતુ જે વાહનમાં કપાસ લઈને આવે છે તેની હરરાજી કરવામાં આવે છે. હજી પણ વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે. આજે સાંજથી આવકો શરૂ કરવામાં આવશે અને જે કપાસના ભાવમાં 40-50-100 રૂપિયાનો ઘટાડો થયો છે વરસાદના કારણે, અને ક્વોલિટી જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે જે ઘટાડો થયો છે ક્વોલિટીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.